મોદીના પ્રચારનો આવતીકાલથી બીજો રાઉન્ડ, બે દિવસમાં 8 જંગી સભાનું સંબોધન છે। પ્રધાનમંત્રી મોદી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે। બીજા રાઉન્ડમાં પ્રચારમાં પીએમ મોદી 23 અને 24 નવેમ્બરના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે દાહોદમાં 8 જંગી જાહેર સભાને સંબોધન કરશે, જેને લઈને સભા સ્થળો પર તડામાર તૈયારીઓ આરંભાઈ છે। અરવલ્લી બનાસકાંઠાની સાથે વડોદરામાં ભાજપ સંગઠન અને તંત્ર સભા મંડપની સાથે સુરક્ષાને લઈને પણ તૈયારીઓને આખરી રૂપ આપવામાં આવી રહ્યો છે। ફરી ગુજરાતની મુલાકાતે આવી રહેલા પીએમ મોદી અરવલ્લીના મોડાસામાં સભા સંબોધશે, જેને લઈ મોડાસાના મોદી ગ્રાઉન્ડમાં સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સુરક્ષા એજન્સીઓએ સભા સ્થળ સહિત હેલીપેડ પર સુરક્ષાની તપાસ કરી। 24 નવેમ્બરના રોજ પીએમ મોદી પાલનપુરમાં પ્રચાર કરશે। પીએમ મોદીની સભા માટે પાલનપુર પાસે સભા મંડપ તૈયારીની શરૂઆત થઈ છે। પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો બીજી તરફ વડોદરામાં પીએમ મોદી બુધવારે જાહેર સભા સંબોધશે, જેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। નવલખી ગ્રાઉન્ડમાં સુરક્ષાને ધ્યાને લઈ એસપીજીએ રિહર્સલ શરૂ કર્યું। પ્રચાર માહોલ વચ્ચે કોંગ્રેસમાં પડ્યું ગાબડું, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસ નેતાઓના કેસરિયા। ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા કર્યા, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓના કેસરિયા બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા એજે પટેલે કાર્યકર્તાઓ સાથે કેસરિયો કેસ ધારણ કર્યો। તેમની સાથે કોંગ્રેસ પ્રદેશ સમિતિ મહામંત્રી જીએમ પટેલ તેમજ પૂર્વ મંત્રી કાનજી પટેલ ભાજપમાં જોડાયા। નટુજી ઠાકોર, પ્રહલાદ પટેલ પણ અન્ય નેતાઓ સાથે ભાજપમાં સામેલ થયા। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓના કેસરિયા કરવાથી કોંગ્રેસને ઝટકો લાગ્યો। ગાંધીનગર કમલમ ખાતે સર્વે કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા। ભાજપ સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કેસ પહેરાવી નેતા અને કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા। તો બીજી તરફ પાટણના ચાણસ્મા ખાતે જેપી નડ્ડાની જાહેર સભામાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ચાણસ્મામાં ભાજપ ઉમેદવાર દિલીપ ઠાકોરના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં ચાણસ્મા બેઠક માટે કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર ચેહુજી ઠાકોર સહિત 25 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો। જેપી નડ્ડાએ પોતાના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી ચેહુજી ઠાકોરને ભાજપમાં આવકાર્યા। એક જ દિવસમાં કોંગ્રેસના બે નેતાઓ ભાજપમાં જોડાતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો।